પાસ કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ બામણિયાને આજે પાટણ કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટે આપેલા રિમાન્ડ પૂર્ણ થતાં આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પાસ કન્વીનરો દ્વારા લૂંટ અને મારપીટના મામલામાં બંનેની ધરપકડ થઈ હતી, તો આ ઉપરાંત સૂત્રધાર મહેશ પટેલને પણ કોર્ટ લઈ જવાશે. કોર્ટ દ્વારા આપેલા રિમાન્ડ પૂર્ણ થતાં તેમને રજૂ કરવામાં આવશે. પાસ કન્વીનરો દ્વારા લૂંટ અને મારપીટનો જે મામલો હતો, હાર્દિક પટેલ અને દિનેશ બામણિયાને પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ફરી એકવાર પાસ કન્વીનર અને તેમની સાથે થયેલી આ તમામ ઘટનાઓને લઈને વિવાદ ઉભો થયો છે. અમારી સાથે જોડાય છે અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી. હર્ષદ, જણાવશો જે રીતે પાસ કન્વીનર દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી હાર્દિક પટેલ અને દિનેશ બામણિયા દ્વારા, કોર્ટ દ્વારા આપેલા રિમાન્ડ પૂર્ણ થતા હવે તેઓ રજૂ કરવામાં આવશે, આગળ શું કાર્યવાહી થઈ શકે તેમ છે? ચોક્કસ જીગર, આપને જણાવ્યું કે જે 26 તારીખે જે ઘટના બની હતી નવજીવન હોટલ ખાતે, જે સીસીટીવીના જે કેમેરામાં જે માથાકૂટ સામે આવી હતી, જેમાં હાર્દિક પટેલ, દિનેશ બામણિયા સહિતના કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધવા પામી હતી. લૂંટ તેમજ મારામારી સહિતની કલમો લગાવવામાં આવી હતી. ત્યારબાદ હાર્દિક ને દિનેશ બામણિયા ને આણંદ તેમજ રાજકોટથી ઉઠાવવામાં આવ્યા હતા અને પાટણના સમીપ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આ બંનેને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ આજે બંનેના 3 દિવસના રિમાન્ડ 1 તારીખ આજે પૂરા થતા હોય, આજે તેમને બપોર પછી કોઈ પણ સમયે પાટણની કોર્ટમાં લાવવામાં આવશે. જે રીતે આ ઘટના બની છે તેમાં હાર્દિક પટેલનું કહેવું છે કે આમાં હું હતો નહીં, આ ઝઘડામાં મારો કોઈ રોલ નથી, છતાં મારું નામ અંદર નાખવામાં આવ્યું છે. એટલે જે ફરિયાદ હતી તે પણ વિવાદમાં આવી હતી, કારણ કે સીસીટીવી ફૂટેજમાં પણ એવું કોઈ સ્પષ્ટ થતું નતું કે હાર્દિક પટેલની અંદર હાજરી છે કે કેમ. છતાં પણ હાર્દિક પટેલે કહેવું કે મારે આમાં સંડોવામાં આવ્યો છે, પરંતુ આજે કહેવાય કોર્ટમાં ગમે ત્યારે આ બંનેને લાવવામાં આવશે. એટલે જોવાનું છે કે બપોર પછી કોર્ટનો માહોલ કેવો છે અને કોર્ટનું હવેનું આગળનું સ્ટેન્ડ શું રહેવા પામે છે. જીગર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.